चौदह आमा वाई बराबर केटलो आप्यो छे वाई बराबर ए साइन साइन टू पाई टी अपॉन टी एक सूत्र आप बीजू बी मा वाई बराबर ए बी वाई बराबर ए साइन ए साइन बी टी ओके सी मा y बराबर e अपॉन कैपिटल t साइन t अपॉन a ओके अने d बराबर y a ना छेद मा रूट टू साइन ઈ ઓબ્લિક છે એટલે એનો અર્થ છેદમાં થાય આમ છે ને વચ્ચે લીટો આવું છે ને આવું તો મેં જોઈ લો એના છેદમાં રૂટતું નથી દેખાણો મને હા એ લીટો નથી એ રૂટ ટુ છે ત્યાં લીટો નથી બરાબર છે તો એ રૂટ હા ઓબ્લિક હોય ને તો છેદમાં કરવું પડે અહીં નથી એટલે આપણે ખાલી આમ લખશું એ રૂટ ટુ ગુણાકારમાં છે તો સી શું છે સાઈન 2 pi t upon t plus cos 2 pi t upon t હવે જો ખરેખર આ છે ને સ્થળાંતર છે દોલિત ગતિનું સ્થળાંતરનું સમીકરણ છે કોઈ પણ સમયે એનું સ્થળાંતર કેટલું હોય ને ગોતું હોય ને તો આપણે ગોતી શકીએ એનું સ્થળાંતર દોલિનમાં વાય બરાબર આવું હોય એ સાઇન ઓમેગા ટી ઓમેગા એટલે વેગ વેગ ગુણ્યા સમય એટલે થાય થીટા સાઈન થીટા એ સાઈન થીટા આવું સૂત્ર હોય આ બધા થીટાના મૂલ્યો છે આ થીટા જ છે આ થીટા જ આ થીટા જ આખું થીટા જ હવે થીટા છે એ કેવી રાશિ છે થીટા એ કેવી રાશિ છે કેવી રાશિ છે અહીંયા વાંચો થીટા કેવી રાશિ છે પરિમાણ રહિત હોય એમએલટી ઝીરો હોય તો આ હાવ હેલી મેથડ થઈ ગઈ શું હેલી મેથડ થઈ ગઈ તો કે આમાં થીટા જોઈ લેવાનો જેમાં પરિમાણ આવે ને એ ખોટું સૂત્ર હોય પરિમાણ આવવું જ ન જોઈએ થીટાનું ચાલો પેલા સૂત્રમાં જોવો તો પેલા સૂત્રમાં પેલા સૂત્રમાં થીટા કેટલું છે લખાવો તો પેલા સૂત્રમાં થીટા ટી હવે આમાં આ પદ તો અચળ આનું પરિમાણ ટી નું પરિમાણ શું ટી ટી નું પરિમાણ ટી પછી આનું ટૂંકમાં પરિમાણ લખો એટલે આવું થાય એમ ઝીરો એલ ઝીરો ટી વન આનું પરિમાણ લખો તો આનું પરિમાણ એમ ઝીરો એલ ઝીરો ટી વન હવે આ કુલ પરિમાણ મને કયો તો કુલ પરિમાણ ઝીરો
एम जीरो एल जीरो टी जीरो थी जाए, जो आ एक ऊपर जाए एटले टी जीरो, तो आ केवु आयु थीटा पेला मां, पेला मां थीटा केवु आयु परिमाण रहित आयु, तो आ सूत्र केवु होय સાચું હોય. હાલો હવે બીજું જાતે કહેવાનું છે તમારે મને, થીટા કેટલું લખો? વીટી, વીટી નું પરિમાણ કયો તો મને, વેગ એટલે શું? મીટર પ્રતિ સેકન્ડ, એલ અપોન ટી, આ ટી નું ટી, ટી ટી કેન્સલ, એટલે આનું પરિમાણ શું આવ્યું? એલ. એમ જીરો એલ વન ટી જીરો, તો આ સૂત્ર કેવું આવે? ખોટું, પરિમાણ રહિત નથી એટલે આ ખોટું, આમાં પરિમાણ છે એટલે આ ખોટું આવશે. ચાલો ત્રીજું, ત્રીજામાં બોલો તો હવે, ત્રીજામાં થીટા ટી અપોન એ, આનું પરિમાણ લખાવો તો, આનું પરિમાણ લખાવો તો ટી અપોન એનું, ટી નું પરિમાણ શું? ટી. એનું પરિમાણ શું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ટી અપોન એ, એટલે તો આને શું થાય? આ ટી સ્ક્વેર ને ક્યાં લખવું પડે? ઉપર ટી ગુણ્યા ટી માઇનસ ટુ છેદમાં એલ, તો શું આવ્યું પરિમાણ? એમ જીરો એલ ઉપર જાય એટલે માઇનસ વન ટી, તો આ કેવું આવશે? ખોટું, આપણે તો પરિમાણ જીરો આવવું જોઈએ. ચાલો આમાં લખાવો તો થીટા, આમાં કેટલું છે થીટા? આ કોમન કાઢી લ્યો એટલે ખબર પડી જાય આ થીટા છે. ટૂંકમાં થીટા કેટલું છે આમાં? હા આટલું છે થીટા, ટુ પાય ટી અપોન ટી. હાલો આનું પરિમાણ બોલો તો, આ અહીંયા જો ઉપર જ આવ્યું, આનું આ જ આવ્યું, પેલામાં આવ્યું એવું જ આવ્યું. એમ જીરો એલ જીરો ટી વન, એમ જીરો એલ જીરો ટી વન, તો શું આવ્યું? તો ક્યાં સૂત્ર સાચા છે? એ અને ડી સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ બરાબર છે, એ અને ડી સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ બરાબર છે. પંદરમો દાખલો છે, એક છોક, જો આ તમે સૂત્ર ભણ્યા ન હોય, આઈન્સ્ટાઈન નું સાપેક્ષવાદ નું સમીકરણ છે, એ સમીકરણ એ મેળવે છે. કોઈ પણ કણ હોય ને, કણ દળ છે એ સંરક્ષિત નથી, જ્યાં સુધી આઈન્સ્ટાઈન ની થિયરી અસ્તિત્વમાં ન આવી ને ત્યાં સુધી આપણે એવું માનતા હતા કે દળ છે ને એ સંરક્ષિત રાશિ છે, બદલાય નહીં. પણ 1917 માં આલ્બર્ટ આઈન્સ્ટાઈન ની થિયરી એ પ્રૂવ કરી દીધું કે દળ છે એ ઉર્જામાં કન્વર્ટ થાય છે અને ઉર્જા છે એ દળમાં કન્વર્ટ થાય છે. એટલે કોઈ પણ પાર્ટિકલ નું સ્થિત દળ અને ગતિમાં હોય ત્યારે દળ સરખા ન હોય. તો સ્થિત દળ અને
ગતિમાન દળ છે એ બે અલગ અલગ હોય, તો એવા સ્મોલ પાર્ટિકલ હોય, આવું ક્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડે? તો કે જ્યારે કોઈ પણ પાર્ટિકલ બહુ હાઈ સ્પીડમાં હોય ને ત્યારે આ નોંધાય. આ વસ્તુ લાઇટની કમ્પેરમાં સ્પીડમાં ગતિ કરતો હોય ને ત્યારે એનું દળ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, ઉર્જા દળમાં કન્વર્ટ થઈ જાય. કોઈ બોમ્બ હોય બ્લાસ્ટ થાય એટલે એના રેડિયેશન કણો જે છે ને એ હાઈ સ્પીડમાં જાય, એ બધું દળ ગયું ક્યાં? સમજી લો કે 200 ગ્રામ યુરેનિયમ માંથી વિસ્ફોટ થયો તો એ 200 ગ્રામ યુરેનિયમ ક્યાં ગયું હોય? 200 ગ્રામ યુરેનિયમ શેમાં કન્વર્ટ થઈ ગયું? ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું. એટલે દળ સંરક્ષિત નથી. એને અનુલક્ષીને એક વિદ્યાર્થીએ સૂત્ર મેળવ્યું કે કોઈ પણ પદાર્થનું દળ એમ બરાબર એમ નોટ, એમ નોટ એટલે સ્થિત દળ, સ્થિર સ્થિતિમાં હોય ત્યારનું દળ, છેદમાં 1 માઇનસ રૂટ છે, 1/2 એટલે રૂટ, 1 માઇનસ v² આવું સૂત્ર મેળવ્યું છે. અથવા આમ લખો તો ચાલે, એમ નોટ 1 માઇનસ v² અહીંયા રૂટ. હવે એને એવું કીધું કે આમાં સી પદ ખૂટે છે, પણ એને ક્યાં મૂકવું ને એ ખબર નથી. એટલી ખબર છે કે સી પદ આવે આમાં, તો સી પદ ક્યાં મૂકવું એ આપણે ગોતવું છે. તો કઈ રીતે ગોતાય? તો કે જો સૂત્ર સાચું હોય તો બે બાજુ પરિમાણ કેવા હોવા જોઈએ? લોજિક છે આમાં, બે બાજુ પરિમાણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો ડાબી બાજુ પરિમાણ શું છે? હવે આમાં આપણે સી પદ મૂકવું છે, સી પદ મૂકવું છે આપણે. ડાબી બાજુ પરિમાણ છે એમ, એટલે m1, l0, t0, એટલે ખાલી પરિમાણ શું છે? એમ. તો જમણી બાજુ પરિમાણ શું હોવું જોઈએ? ખાલી. વેરી ગુડ. જમણી બાજુ પરિમાણ છે એ ખાલી એમ હોવું જોઈએ, એમ હોવું જોઈએ, એમ પરિમાણ હોવું જોઈએ કિલોગ્રામ. તો હવે આ સૂત્રમાં પરિમાણ શું છે? એમ નોટ. એમ નોટ નું પરિમાણ શું હોય? એમ હોય. તો આ પદ રહ્યું, આ v² 1/2 વાળું, આ પદ નું પરિમાણ કેવું હોવું જોઈએ? વેરી ગુડ. 1/v² 1/2 નું પરિમાણ 0 હોવું જોઈએ, પરિમાણ શૂન્ય થવું જોઈએ, શૂન્ય થવું જોઈએ. હવે આનું શૂન્ય થવું જોઈએ તો સી પદ હું ક્યાં મૂકું તો શૂન્ય થાય? સી નું પરિમાણ એટલે વેગ, વેગ જ છે, લાઇટની સ્પીડ એટલે વેગ. અહીંયા હું મૂકું સી તો 1 સી વધે, જો મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર ના અહીંયા મીટર, તો અહીંયા હજી એક મારે શું મૂકવો પડે? હવે અહીંયા મેં c² મૂક્યું તો આ શું થઈ ગયું પરિમાણની દ્રષ્ટિએ? આઈ વેગ ને આઈ વેગ. બે પરિમાણ કેવા થઈ ગયા? શૂન્ય. તો આ સૂત્રમાં c² ક્યાં મૂકવું પડે મારે? હવે આમ હોય તો પરિમાણ કેવું આવે ડાબી અને જમણી બાજુ? આવી રીતે સૂત્ર લખું તો ડાબી અને જમણી બાજુ પરિમાણ કેવું આવે? સરખા આવે. તો સાચું સૂત્ર શું હોવું જોઈએ? વન આખાનું રૂટ. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સૂત્રને આ મુજબ લખવામાં આવે. થઈ ગયો દાખલો? કેટલામો દાખલો હતો આ? પંદરમો દાખલો હતો. તો આમ લખવાનું કે આ સૂત્રને
આ મુજબ લખી શકાય. ઓકે, કેટલી વાર છે હવે જોવો તો. હા, કઈ વાંધો. હા, હવે આવતા વીક માં તો રજા છે ને આપણે, તમને જાણ કરી નથી. આવતા વીક માં રજા હશે, પછીના વીક માં ચાલુ થઈ જશે 18 તારીખ. આનું હવે એકાદ લેક્ચર નું કામ બાકી છે, પછી આપણે 7મો પાઠ ચાલુ કરશું. પછી ટૂંકમાં ગમે એક લેશે થઈ જશે, પણ કદાચ એક બે દિવસ 18 તારીખે ન પણ થાય, 20-22 થાય, પણ આપણે લેક્ચર તો હશે જ 18 તારીખે. અને જો 18 તારીખે ચાલુ થઈ જાય તો કઈ વાંધો નહીં, તો આપણે ક્લાસમાં ચાલુ. હા, તો નેટ ન બગાડો. સાચી વાત છે. અને બધાને હેપી દિવાળી, બરાબર. તમને ભલે તમને મેં આમ ફિઝિકલી ભણાવ્યા નથી, પણ તોય એટલી ખબર પડે આટલા વર્ષોથી આ ભણાવતા હોય એટલે, કે આમાંથી ઘણા બધા લોકોને ખરેખર બહુ ઇન્ટરેસ્ટ છે ભણવામાં. તમારો ઇન્ટરેસ્ટ છે ને જળવાઈ રહે, અને તમે જેટલું તમારું પોટેન્શિયલ હોય ને એટલું તમને ટૂંકમાં મળી રહે ને, એ રીતે આપણે કામ કરવાનું છે. ને ફિઝિકલી આપણે જ્યારે ભણી ત્યારે થોડોક વધારે ખ્યાલ આવે, પણ આ તો એક જનરલી જવાબ આપતા હોય, બોલતા હોય, એના ઉપરથી આઈડિયા આવે. અમુક મેં વર્ક જોતો હોય, તમે હોમવર્ક સબમિટ કરાવો હોય ને ગિરિરાજભાઈને, અત્યારે તો ખબર નહીં, બાકી ટેસ્ટ સબમિટ કરાવી હોય કે હોમવર્ક સબમિટ કરાવ્યું હોય ને જોયું હોય કોણ કેવું કામ કરે છે. એટલે બધા સારું કામ કરો છો, પણ એ તમને વાતું કરવાથી કાંઈ ન થાય. રિઝલ્ટ લઈ આવીને બતાવો ને તો તમારી માટે બરાબર અને અમારી માટે બરાબર. એટલે બધા આપણે એવું આશા રાખી કે નેક્સ્ટ યર આપણા માટે બહુ સારું રહે. આ વર્ષ તો આપણે કોરોનામાં કાઢ્યું છે. બાકી છે આપણે હજી. આ પેજ દેખાય છે ભાઈ? ત્રાસુ દેખાય છે. થઈ ગયું. તો બધાને હેપી દિવાળી, હેપી ન્યુ યર.